Hey there, subscribe to my channel and also press this bell icon. तत्वज्ञान सब्जेक्ट ना अंदर प्रकरण एक विधान ना रूपो अने तेना प्रकारों मा जटिल संयुक्त विधान ना मुद्दा मा आगड़ जाइए छेले आपणे आ जटिल संयुक्त विधान मा बे प्रकारना विधानों जोया एक जटिल निषेधक विधान एक जटिल सामुच्चयिक विधान त्रीजा नंबरनो जे विधान छे जटिल वैकल्पिक विधान मा चौथा नंबरनो जटिल शर्ती विधान अने पांचवा नंबरनो जटिल द्विशर्ती विधान आ त्रण प्रकारना विधान ने आजे आपणे आजना लेक्चर मा समजीए तो विद्यार्थी मित्रों चलो आपणे त्रीजा नंबरनो जे छे जटिल वैकल्पिक अथवा तो विकल्पन विधान पण कहेवाय जटिल वैकल्पिक विधान तो आजे कॉम्प्लेक्स डिसजंक्शन डिसजंक्टिव प्रोपोजिशन जे छे एमा उदाहरण द्वारा आपणे જેમ દરેક વિધાનમાં આપણે જે સારાંશ આપ્યો હતો એ સારાંશને સમજીએ તો પહેલું ઉદાહરણ છે કાતો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે પહેલું વાક્ય ઉદાહરણ સમજીએ કાતો ખેલ મહાકુંભ યોજાશે અથવા અથવા કે છે રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે આપણે તો અથવા વાળું છે કા તો ખેલ મહાકુંભ યોજાશે ખેલ મહાકુંભ માટે આપણે કહી લઈએ આર અને અથવા માટે કયું વિધાન આવશે શરતી તાર્કિક સંયોજક કયું શરતી રજા પડશે રજા માટે હોલીડે અને વિદ્યાર્થીઓ માટે એસ તો વચ્ચે કયું તાર્કિક કારક છે અને એસ અને એચ અને એસ તો બે તાર્કિક કારકોનો ઉપયોગ થયો શું પહેલું આર ખેલ મહાકુંભ અથવા રજા પડશે અને શું વિદ્યાર્થીઓ રાજી થશે તો આ એક સંયુક્ત વિધાનનું ઉદાહરણ છે બીજું જટિલ વૈકલ્પિક વિધાનમાં આપણે સમજવાનું છે બીજું છે કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રજા પડશે કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં અથવા રજા પડશે તો રજા પડશે એના માટે રજા માટે શું એચ અને એચ સાથે અને અને શું કહે છે કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં એટલે નેગેટિવ નિષેધ કશું પણ નિષેધ બીજા વિધાન ત્રીજું ઉદાહરણ એક નિષેધનું પૂરું થયું એક સમુચ્ચયનું પૂરું થયું હવે શરતીનું અને દ્વિશરતી કારણ કે આપણે વૈકલ્પિક સમજવાનું છે જટિલ વિધાન તો એની સાથે એક કઈ ગયું અનેનું સામુચિત એક નિષેધક એક શરતી અને એક દ્વિશરતી તો શક્તિનું ઉદાહરણ શું કહે છે તમારી બુકમાં જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે જો તો એટલે શું આવશે શક્તિ શું
શું કેર મહાકુ આ અને તો રજા પડશે એટલે શું એચ જો કેર મહાકુ યોજાશે તો રજા પડશે અથવા જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે અથવા જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે અથવા જો મીઠાઈ વેચાશે જો મીઠાઈ વેચાય એટલે મીઠાઈ માટે શું એમ જો તો વાળું વાક્ય છે એટલે પાછું શરતી અને વિદ્યાર્થી રાજી થશે એસ આ સંયુક્ત વિધાન છે અને ચોથું ઉદાહરણ દ્વિશરતી માટે જો આપણી ટીમ જીતશે તો અને તો જ મીઠાઈ વેચાશે જો આપણી ટીમ જીતશે તો અને તો જ મીઠાઈ વેચાશે તો શું થયું આપણી ટીમ હતી તો અને તો જ માટે શું દ્વિશરતી મીઠાઈ આટલું થયું અથવા જો બે ખેલ મહાકુંભ યોજાશે તો અને તો જ રજા પડશે અથવા જો ખેલ મહાકુંભ યોજાશે તો અને તો જ રજા પડશે તો અથવા વિકલ્પ જો ખેલ મહાકુંભ માટે આર તો અને તો જ માટે દ્વિશરતી અને રજા પડશે માટે એચ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે સમજી શકો છો કે આ જે ચારે ચાર જે વિધાનો છે એમાં એક સામુચિત અહીં ભૂલ કરી છે અથવા એટલે શરતીનું નહીં એક સામુચયિક સાથે વિકલ્પ અથવા અહીં આવશે એક નિષેધક સાથે વિકલ્પ શરતી સાથે વિકલ્પ અને દ્વિશરતી સાથે વિકલ્પ કાં તો ખેલ મહાકુંભ યોજાશે એટલે આ અથવા એટલે વિકલ્પિકનો સિમ્બોલ અને રજા પડશે વિદ્યાર્થી એચ અને એસ અહીં વિકલ્પન કાં તો ખેલ મહાકુંભ યોજાશે નહીં એટલે નિષેધક અથવા એટલે કયો સિમ્બોલ વિકલ્પિક અને એચ તો રજા પડશે જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે અથવા એટલે બધામાં તમે જુઓ વિકલ્પન તો વિધાન જટિલ કયું છે વૈકલ્પિક વિધાન પણ આ ત્રણે ચારે ચાર વિધાન સાથે એક સામુચયિક એની સાથે એક નિષેધક એની સાથે શરતી એની સાથે અને દ્વિશરતી એની સાથે તો આના આધારે આપણે સમજી શકીએ છીએ કે આ ચારે ચાર જટિલ સંયુક્ત વિધાનો પરથી આપણે એક બાબત સ્પષ્ટ થઈ જાય કે આ જે ચારે વિધાનો છે એ કોના છે વૈકલ્પિક વિધાનો છે વિકલ્પન વિધાનો છે તો આ વિધાનમાં પહેલામાં શું જોવા મળ્યું તો પહેલા વિકલ્પમાં પહેલો વિકલ્પ સાદુ વિધાન છે અને બીજો વિકલ્પ સમુચ્ચ છે પહેલો સાદુ છે અને બીજો કયો છે સમુચ્ચ છે એવી જ રીતે બીજા વિધાનમાં બીજા વિકલ્પન વિધાનમાં શું છે બંને વિકલ્પો નિષેધ છે બંને વિકલ્પો કેવા છે નિષેધ છે તો અહીં તમે સમજી શકો છો અહીં અહીં નિષેધ આપણે જોઈએ અહીં રજા પડશે કે અહીં યોજાશે નહીં અથવા રજા પડશે નહીં તો બંને વિકલ્પો નિષેધ છે જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે અથવા જો મીઠાઈ વેચાશે તો તો અહીં આ જટિલ વિકલ્પ વિધાનમાં બંને વિકલ્પો બંને વિધાનો કયા છે શરતી છે શરતી વિધાનો છે અને ચોથા વિકલ્પનમાં બંને વિકલ્પો જે છે બંને વિકલ્પો જે છે એ કેવા છે દ્વિશરતી છે
પહેલામાં એક સાધુ છે, એક સામુચિક છે, બીજામાં બંને નિષેધક છે, ત્રીજામાં બંને શરતી છે, ચોથામાં બંને દ્વિશરતી છે. તો આ વિકલ્પન વિધાનમાં પહેલા વિધાનમાં પહેલું સાધુ, બીજું સામુચિક, અહીં ચોપડીમાં મને લાગે છે ભૂલ છે એટલે રજા પડશે નહીં એવું લખવું પડે, કારણ કે બંને નિષેધક આવે છે. તો અહીં આ બુકમાં છપાયું નથી તો આ નોંધ કરજો, આ લખી દેજો અને પછી આ સિમ્બોલ સાચો કરશે. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? જટિલ વૈકલ્પિક વિધાન. હવે જટિલ શરતી વિધાન. જટિલ શરતી વિધાન. તો જટિલ શરતી વિધાનના ઉદાહરણ જોઈએ. જો ખેલ મહાકુંભ યોજાશે તો એટલે કઈ વાત છે? શરતી વિધાન. અને ખેલ મહાકુંભ માટે તો કે છે, ખેલ મહાકુંભ યોજાશે તો કૌંસમાં રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. રજા પડશે અને વિદ્યાર્થીઓ રાજી થશે. તો રજા પડશે એટલે એચ અને તાર્કિક કારણ વિદ્યાર્થીઓ રાજી થશે. ત્યારબાદ બીજું, જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. જો ખેલ મહાકુંભ યોજાશે નહીં તો રજા પડશે નહીં. તો આર આર, તો ખેલ મહાકુંભ માટે આર કયું? નિષેધક. કયું છે? નિષેધક. તો જો તો છે એટલે શરતી, કારણ રજા પડશે નહીં એટલે નિષેધક એચ. નેક્સ્ટ, જો આપણી ટીમ જીતશે તો રજા પડશે અથવા મીઠાઈ વેચાશે. જો આપણી ટીમ જીતશે તો, જો આપણી ટીમ જીતશે તો ટીમની વાત આવે એટલે ટી શરતી કારક, તો રજા પડશે અથવા મીઠાઈ વેચાશે. તો રજા પડશે અથવા મીઠાઈ વેચાશે. હવે રજા પડશે એટલે એચ અથવા એટલે વિકલ્પન અને મીઠાઈ વેચાશે એટલે એમ. ચોથું, જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે તો, જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે, આપણી ટીમ જીતશે તો, જો તો એટલે એના માટે શરતી, ખેલ મહાકુંભ માટે આર આર, અને સામુચિક આપણી ટીમ આર એન ટી શરતી. તો જો મીઠાઈ વેચાશે તો અને તો વિદ્યાર્થી રાજી થશે. જો મીઠાઈ વેચાશે તો અને તો જ વિદ્યાર્થીઓ રાજી થશે. તો શું? એમ, તો અને તો જ એટલે દ્વિશરતી અને એસ. તો આના આધારે, ચારે વાક્યના આધારે જટિલ શરતી વિધાન, તો જો તો, જો તો, જો તો, જો તો, અને એટલે દરેક જટિલ જે શરતી વિધાન છે
એમાં તાર્કિક સંયોગી કયું છે, કારક કયું છે, કારક છે, અને આ કારક પહેલા વિધાનમાં આ જટિલ શક્તિ વિધાનના જે લખ્યા છે એ ચારેય વિધાનને જો તપાસીએ અને તપાસ કરવામાં આવે ને એના પરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો અને તમે સમજી શકો છો કે શું જોવા મળ્યું, તો આ શક્તિ વિધાનમાં જટિલ શક્તિ વિધાનમાં એક સાદુ વિધાન છે અને એક સામુચ્ચયિક વિધાન છે. બીજા નંબરનું શક્તિ વિધાનમાં બંને બાજુ કયા છે, નિષેધક વિધાન છે. ત્રીજા નંબરના શક્તિ વિધાનમાં એક સાદુ વિધાન છે અને બીજું વિકલ્પન વિધાન છે. ચોથા નંબરમાં શક્તિ વિધાનમાં કયું, એક સામુચ્ચયિક વિધાન છે અને એક દ્વિશક્તિ વિધાન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો છો કે પહેલા શક્તિ વિધાનમાં શું જોવા મળ્યું, તો સાદુ વિધાન છે અને કયું છે, સમુચ્ચય છે. એટલે કે શરૂઆતનું સાદુ અને પાછળનું સામુચ્ચય વિધાન છે. બીજા વિધાનમાં તમે સમજી શકો છો કે શરૂઆતનું જે છે એ કયું છે, નિષેધક, અને પાછળ પણ છે એ કયું છે, નિષેધક. એનો મતલબ કે શરૂઆત અને પાછળ બંને બાજુ કયા છે, નિષેધ વિધાન છે. ત્રીજા વિધાનમાં તમે સમજી શકો છો કે શરૂઆતનું સાદુ અને પાછળનું વૈકલ્પિક વિધાન છે, એટલે વિકલ્પન છે. અને ચોથામાં આગળનું સામુચ્ચય અને પાછળનું કયું છે, દ્વિશક્તિ છે. તો અહીં આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ જે જટિલ શક્તિ વિધાન જે છે એમાં શરૂઆત અને પાછળ આ બંનેમાંથી કોઈ એક વિધાન જે છે એ સંયુક્ત વિધાન હોવું જોઈએ. તો અહીં એક વિધાન સંયુક્ત, આ પણ એક આ જટિલ વિધાનમાં સંયુક્ત વિધાન, આ સંયુક્ત વિધાન, આ સંયુક્ત વિધાન અને આ પણ સંયુક્ત વિધાન, તો સંયુક્ત વિધાન હોવું જોઈએ. અને બીજું વિધાન સાદું પણ હોઈ શકે, સંયુક્ત પણ હોઈ શકે કે જટિલ સંયુક્ત ગમે તે હોઈ શકે, પણ એક વિધાન તો ઓછામાં ઓછું એના અંદર સંયુક્ત વિધાન હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમા નંબરનું જે છે જટિલ દ્વિશક્તિ વિધાનને રજા એટલે એચ કયું શરતી
અને તો જ એટલે કે જો તો અને તો જ જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે એટલે શરતી તો અને તો જ અને તો અને તો જ માટે કયું આવે દ્વિશરતી આગળ શું વાક્ય કહે છે જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે તો અહીં તો અને તો જ મીઠાઈ માટે એમ જો તો છે એટલે શરતી વિધાન વિદ્યાર્થીઓ રાજી થશે એસ હવે આમાં મારે તમને સમજાવવાનું છે કે આ જે વાક્ય છે એમાં તમારી બુકમાં અહીં સિમ્બોલ વિકલ્પ ન આપેલો છે પણ વિકલ્પ અથવા માટે છે એન્ડ અને માટે છે આ નહીં માટે છે આ જો તો માટે છે તાર્કિક કાર્ય યાદ કરો અને આ જો તો અને તો જ માટે છે તો બુકમાં અહીં તમારી બુકમાં જે આપ્યું છે ત્રીજું ઉદાહરણ એ વિકલ્પને આપ્યું છે હકીકતમાં એ ભૂલ કરી છે કારણ કે જો ખેલ મહાકુંભ યોજાશે તો રજા પડશે તો અને તો જ જો મીઠાઈ વેચાશે તો વિદ્યાર્થીઓ રાજી થશે કાં તો આમ આપ્યું હોય તો આ વાક્ય આવે આવું બને અને જો ખેલ મહાકુંભ યોજાશે અથવા રજા પડશે તો અને તો મીઠાઈ વેચાશે અથવા વિદ્યાર્થીઓ રાજી થશે આ કરવું પડશે તો હવે અહીં જે ભૂલ છે ત્રીજા શરતી વિધાનમાં આ જે છે એના માટે હું આ લખ્યું છે હકીકતનું ત્રીજા વિધાન જે છે એમાં વૈકલ્પિક વિધાન આવવો જોઈએ કયું વૈકલ્પિક વિધાન આવવો જોઈએ પણ વૈકલ્પિક વિધાન છે ને એટલે અહીં વાક્ય રચનામાં ભૂલ કરી છે અને તમારી બુકમાં જે ચોથું વિધાન આપ્યું છે એમાં વર્ણન સામુચિત વિધાનનું કર્યું છે એ પણ લખી દઉં એ લખી અને બંનેમાં આપણે સુધારીએ અને પછી આપણને જવાબ મળશે કારણ કે એ બંને નહીં સુધારો તો આપણને જવાબ મળશે નહીં તો ચોથું વિધાન પહેલાં લખી દઈએ જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે આવું તમારી બુકમાં છે જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે બરાબર એક આ વાક્ય છે તો જો મીઠાઈ વેચાશે તો અને તો જ વિદ્યાર્થીઓ રાજી થશે અને શું લખ્યું છે તો જો મીઠાઈ વેચાશે તો અને તો જ આપણી ટીમ રાજી થશે તો હવે વિદ્યાર્થી મિત્રો સમજી શકો તમારી બુકમાં અને અહીં અને છે બરાબર અને જો અને તો અને તો જ છે તો અહીં તમે સમજી શકો છો જો વાક્ય લખો તો શું થાય આર સામુચી ટી આવું બને સમજ બુકમાં નથી બરાબર બુકમાં શું આપ્યું છે આર શરતી ટી આવું આપ્યું છે બરાબર અને સામે પાછું શું કર્યું છે દ્વિશરતી કરી મીઠાઈ એમ અને શરતી અને ટી આવું કર્યું છે પણ આ શક્ય જ નથી વાક્ય જુઓ જો ખેલ મહાકુંભ યોજાશે અને ટી તો અને તો જ તો અહીં આપણે જટિલ દ્વિશરતી વિધાન લખીએ છીએ તો અહીં તો અને તો જ આવવું જોઈએ અને જો મીઠાઈ વેચાશે તો આપણી ટીમ જીતશે એવું કરવું જોઈએ તો આનો તો મીનિંગ શું થાય આવો તો અને તો જ આના થાય જો તો તો અહીં શરતી થઈ જાય અને મીઠાઈ વેચાશે તો અને તો જ ટીમ જીતશે આવું વાક્ય બને એટલે આપણે સુધારવાનું છે કે દ્વિશરતી વિધાન તો બધું જ આખું
આખું વિધાન ત્રિશેર્તી છે જટિલ, અને એમાં એક સમુચ્છિક આવ્યું, એક નિષેધક વાળું આવ્યું, એક શરતી વાળું આવે, બરાબર? તો અને એક કયું આવે? વૈકલ્પિક વાળું આવે. તો વૈકલ્પિકનું વાક્ય જ નથી. તો હવે જુઓ સુધારો, અને અહીં જે હું સુધારું છું એ તમારે સમજવાનું છે, તમારી બુકમાં સુધારો. ત્રીજા વાક્યમાં સુધારવાનું છે, ખેલ મહાકુંભ યોજાય છે અથવા રજા પડશે તો અને તો જ મીઠાઈ વેચાશે અથવા વિદ્યાર્થીઓ રાજી થશે. આવો આવે હવે આ વિધાનના વાક્ય સાચું. જો ખેલ મહાકુંભ યોજાશે અને આપણી ટીમ જીતશે, અને કરવાનું હોય તો ફી શરતી કેવી રીતે? કારણ કે અને વાળું તો સામુચિક વિધાન તો આવી ગયું છે, તો અહીં લખવું પડે જો ખેલ મહાકુંભ યોજાશે તો આપણી ટીમ જીતશે. તો શું થયું? તો અને તો જ. તો અહીં શું કરવું પડે? તો અને તો જ મીઠાઈ વેચાશે. શું? મીઠાઈ વેચાશે તો આપણી, તો વિદ્યાર્થીઓ રાજી થશે. તો વિદ્યાર્થીઓ માટે અહીં શું કરી દઉં? યસ કરી દઉં. કાયદેસર આવું બનાવવાનું છે, બરાબર? શું બનાવવાનું છે? આવું બનાવવાનું. અને તમારા બંને વાક્યો મોટા આપ્યા છે, અને નીચે બંનેમાં શું આપી છે? ભૂલ છે. હા, જો સમજો તો જ તમે સમજી શકો છો વાક્ય રચનાને, કે જટિલ દ્વિશરતી વિધાન છે. આવ્યું? જો તો અને તો જ, 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 એટલે શરતી વિધાન, દ્વિશરતી વિધાન, દ્વિશરતી વિધાન. તો અહીં તમે સમજી શકો છો કે આ ચારે વિધાન પરથી હવે બુકમાં જે વર્ણન છે પાછળનું, એનો જે સારાંશ સ્પષ્ટ કર્યું કે આ જે વિધાનો છે આ વિધાનને તપાસીએ તો ચારે વિધાનો દ્વિશરતી વિધાનો છે. એનું જે બુકમાં વર્ણન છે હવે આના પરથી તમારું સાચું પડશે. કે પહેલું વિધાનમાં એક સાદું વિધાન છે અને કયું છે? સામુચિક. એટલે કે શરૂઆતનું કયું છે? પહેલું વિધાન સામુચ્ય છે, અને બીજું વિધાન કયું છે? સાદું. તો આ દ્વિશરતી વિધાનમાં પહેલું વિધાન સામુચ્ય અને પાછળનું વિધાન સાદું છે. બીજા વિધાનમાં, બીજા દ્વિશરતી વિધાનમાં પહેલું વિધાન નિષેધક છે અને બીજું સામુચ્ય. પહેલું કયું છે? નિષેધક, અને બીજું સામુચ્ય છે. ત્રીજા વિધાનમાં બંને બાજુ કયા છે? વૈકલ્પિક વિધાનો છે. તો તમારી બુકમાં છે કે ત્રીજા વિધાનમાં બંને વિધાનો કેવા છે? વૈકલ્પિક વિધાનો છે. તો એ હવે સાબિત થયું. અને ચોથા જે દ્વિશરતી વિધાનમાં બંને બાજુ જે વિધાનો છે કયા છે? શરતી વિધાનો છે. તો અહીં તમે સમજી શકો છો, તો આ બેમાં જે ભૂલ છે એ ભૂલ તમારે બુકમાં સુધારવાની છે. તો આજે આપણે આ તત્વજ્ઞાનનું લેક્ચરમાં આજે બાકીના ત્રણ વિધાનો, જટિલ વિધાનો જોયા, અને શરૂઆતમાં આગળ આપણે બે વિધાનો જોયા. તો અહીં આ જટિલ વિધાનોનું વર્ણન એ પૂરું થાય છે. આ જટિલ વિધાનોના વર્ણન પછી આપણે આ કારકો જે છે, તાર્કિક કારકો, સંયોગીઓ, એમનું ક્ષેત્ર અને એમના કૌંસનો કેવી રીતે ઉપયોગ થાય છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો અત્યારે આપણે આ લેક્ચરને પૂરું કરીએ છીએ, અને બધાએ આને જે જે ભૂલ છે એ ભૂલને તમારે સુધારવાની છે. ઓકે.